अंतराल बाद भक्ति रस में आपनु स्वागत छे। मंत्र जाप वैदिक मुनियोनी एवी विभावना छे के जे पूजा अने प्रार्थना ना एक मुख्य रूप तरीके मंत्र छे, जेमनो अंतिम उद्देश्य मोक्ष के मुक्ति नो होय छे। एवुं कहेवाय छे के जाप द्वारा भक्त पोताना इष्टदेव अथवा मंत्रनी मुख्य विभावना पर अतिशय एकाग्रता अथवा ध्यान प्राप्त करे छे। मंत्रना स्पंदनो अने ध्वनिओने अत्यंत महत्वना गणवामां आवे छे। ત્યારે ગુરુ મંત્ર એ ભવસાગરમાંથી તારે છે અને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે। તો શું છે ગુરુ મંત્રનો મહિમા, આવો જાણીએ આશારામ શાસ્ત્રી પાસેથી। ભક્તિરસના કાર્યક્રમમાં બાપ આપ બધાને મારા નમસ્કાર, જય શ્યારામ। ભક્તિરસ કાર્યક્રમમાં આપણે જુદા જુદા મંત્રો વિશે જાણીએ અને આપણે બધા મંત્ર રટીએ પણ છીએ, પણ કોઈ ગુરુએ આપેલો મંત્ર આપણે આમ તો જો આપણે માનીએ તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરવે નમઃ, તો આ આપણે મંત્ર પણ જપીએ છીએ। પણ મૂળ કોઈ સંત, કોઈ ઋષિ, કોઈ મહાપુરુષ, કોઈ ભક્તએ કે કોઈ આપણા એવા ભક્ત હૃદયના આત્મા કે કોઈ આપણા વડીલોએ કે કોઈ આપણા ગુરુએ આપણને આપેલો મંત્ર હોય તો એ મંત્ર આપણે જો જપશું ગુરુને યાદ કરીને તો ખરેખર જીવનમાં એક નવું આનંદ, નવો ઉત્સાહ અને નવી શાંતિ અને ભીતરમાં અને હૃદયમાં આપણને આત્મશાંતિ બાપ પ્રાપ્ત થાય। કારણ કે ગુરુનો આપેલો મંત્રનો જાપ ખૂબ જ કામ કરે છે। આપણે આથે મંત્ર જપીએ એ અને કોઈ સાધુ સંત કે મહાપુરુષ કે ગુરુએ આપેલો મંત્ર એ જપીએ, આપ જાણો છો કે મતંગ ઋષિએ શબરીને આપેલો મંત્ર અને શબરીને એ મંત્ર આપેલો મતંગ ઋષિએ કે હે શબરી એક કામ વાત સાંભળી લે બાપ મારી, કે હવે મારે જવાનો સમય આવી ગયો છે, પણ હું તને રામ નામનો મંત્ર આપું છું, આ રામ નામ જપજે અને પછી શબરી મને એવું લાગે છે કે હું આ મંત્ર તને આપું છું અને સાક્ષાત એ પરમાત્મા તારી પાસે આવશે। અને બસ માની લો શબરીને એ મંત્ર રામ નામનો મતંગ ઋષિએ આપી દીધો ગુરુજીએ, એક મહાપુરુષે, એક ઋષિએ, એક ભૂદેવે મંત્ર આપી દીધો અને એ મંત્ર ઉપર બાપ શબરીએ કેટલો વિશ્વાસ રાખ્યો આપણે બધા જાણીએ છીએ કે બાળપણમાં યુવાન અવસ્થામાં આપેલી શબરીને મંત્ર, ઈ શબરીનો વિશ્વાસ રામ રામ જપવાનો, કે ઈ શબરી વૃદ્ધ બની ગઈ ને ત્યાં સુધી રામ રામનો જપ જપી, અને ગુરુને પછી પૂછ્યું નહીં કે ક્યારે ભગવાન આવશે, બસ શ્રદ્ધા। અને એટલા માટે જ આપણે બધા કહીએ છીએ ને કે જો હોય હૃદયમાં શ્રદ્ધા તો પુરાવાની જરૂર નથી, કુરાનમાં કે ગીતામાં પૈગંબરની સહી નથી। અને શ્રદ્ધા લભ્ય તે ફલમ, હે બાપ હું તો એમ કહીશ કે ખરેખર એ શબરીને ધન્ય છે કે વૃદ્ધાવસ્થા એ પહોંચી અને જેની આંખોના તેજ ધીમા ધીમા હણાવા લાગે પણ છતાં રામ રામના પ્રભાવના જપ જપતા હોય, તો એ ભગવાન રાઘવને કેવું પડ્યું કે આજ ગુરુના મંત્રથી જપતીથી શબરી રામ રામનો મંત્ર, અને એ ગુરુ અને ભગવાન જ્યારે રામ શબરીના આશ્રમમાં આવ્યા ને ત્યારે કહેવાય છે કે શબરી પહેલા રામને ભૂલી ગઈ, અત્યાર સુધી જેની પ્રતીક્ષા કરનાર શબરી, જેનો જાપ જપનાર એ પરમાત્માને ભૂલી ગઈ, તો એને એવું કોણ યાદ આવ્યું? આજ એને ગુરુએ આપેલો મંત્ર અને એ ગુરુ યાદ આવ્યા, અને એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં અને આપણા સાધુ સંતો, ઋષિઓ, ભક્તો, જ્ઞાનીઓ બોલે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની
ગોવિંદ દિયો દેખાય. ગો એટલે અંધકારને રોકતા દૂર કરે, આપણા ભીતરના અંધકારને દૂર કરીને પ્રકાશ પાથરી દે. આ ગુરુ મંત્રના આપેલાનું ફળ છે. કોઈ એક ગુરુ મંત્ર આપ્યો હોય ને, એ મંત્ર લાખા ભગતનું આપણે સાવરકુંડલાનું ઉદાહરણ લઈએ તો એને પણ મંત્ર આપેલો ગુરુએ, અને એ ગુરુએ એને જે મંત્ર લાખા ભગતને આપ્યો હતો ભક્તિનો, કે હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ જપા કરજે લાખા, પાછો આપણે મળશું સમય આવે ત્યારે. અને સમયની ઘટના છે બાપ, શરીર એ લાખા ભગતનો આમ જરાક આમ આમ કહેવાય છે કોડ આવી ગયેલો આખા શરીરમાં, પણ એ પોતે હટ્યાની મંત્ર જાપમાં અને ગુરુની પ્રતીક્ષા કરવામાં. પણ ગુરુએ આપેલો દ્વારકાધીશનો મંત્ર એના હૃદયની અંદર એટલો આમ આનંદ આપતો હતો, અને એમાં 12 વર્ષે ગુરુ આવ્યા ત્યારે લાખા ભગતે તો ભજન પણ લખ્યા છે. આપ બધા સાંભળો છો, સાવરકુંડલાનો લાખા ભગત એમ કહે છે કે એ જે 12 વર્ષે એ ગુરુ મારા આવ્યા લેવા લાખાની એ હંભાળ, એ જે એનો હાથ રે ડોચા કાયા મારી હેમની, ધન્ય ધન્ય ગુરુનો પ્રતાપ, એવા કોઈ ગુરુ રે મળે તો તાળા મારા ઉગણે, ઊંચી મારા ગુરુજીની પાસ હાથ રે અડોચા કાયા ની હેમની. તો ગુરુ મંત્ર નો મહિમા બાપ. હવે આપણે જોઈએ તો કહેવાય છે કે કોઈ સાધુએ મીરાબાઈને પણ કીધું કે તું કૃષ્ણ જાપ જાપ, ગિરધરનો જાપ જાપ, અને પછી એ મીરાબાઈને પણ એ હંમેશા એમ જ બોલાય કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને બાળપણમાં એ મીરાએ એ કૃષ્ણ મંત્ર જપ્યા, અને કૃષ્ણ મંત્રનો મહિમા બાપ એટલો છે કે એ કોઈ સાધુ સંત અને એ મીરાબાઈ ખરેખર અને હસતા હસતા એને કહેવાય છે કે એ કોઈ દાદીમાએ પૂછેલું, અને મીરા કહે છે કે આ લગ્ન કોઈના થતા હતા, અને એમાં કીધું કે કોઈ સાધુ મહાપુરુષે સાથે હતા, તો કે આ કૃષ્ણની મૂર્તિ બતાવી તારું સર્વસ્વ છે, અને આ કૃષ્ણ કૃષ્ણનો જપ જપજે. અને આપ જાણો છો કે ત્રેતા યુગમાં સીતાજી, પછી દ્વાપર યુગમાં રાધાજી થયા. હવે રાધાજી ને મીરા આ એક કહેવાના, એનું એક જ કારણ કે એને મીરાબાઈ 500-600 વર્ષ પહેલા થયા, પણ એને ગુરુના મંત્રની ઉપર વિશ્વાસ રાખ્યો, અને એ મંત્રએ બાપ એને પરમાત્માની પ્રાપ્તિ કરાવી, અને એ જ પરમાત્માની પ્રાપ્તિ ગુરુ મંત્રથી પ્રાપ્ત થાય છે. ગુરુજીનો મહિમા ગાવા બેસીએ તો ગુરુ મંત્રનો તો મહિમા અમાપ છે, અમીપ છે, અને એ આપણે બધા જ જાણીએ છીએ. અને આપણે જાણીએ છીએ કાન ફૂકીને ગુરુ મંત્ર આપે, અને એ મંત્રના જપ જપવાથી એટલો આનંદ આવશે, એટલી ખુશી થાય કે આપણા પરિવાર, આપણા ગુરુજી અને એ મંત્ર એવો દીક્ષિત થાય કે જેમ નાની એવી દિશવાળી અને એક કપાસના ઘાસમાં નાખ્યો અને પ્રકાશ મોટો પાથરી દે અને ભડકો થાય મોટો, એમ ગુરુનો આપેલો મંત્ર જીવનમાં ક્રાંતિ સર્જી અને ભક્તિ શક્તિને તાકાત બળ અને બુદ્ધિ આપી અને આપણા બધાને સુખ શાંતિ આપે છે. એ જ શુભકામના સાથે બાપ ભક્તિ રસના કાર્યક્રમમાં આપ બધાને મારા નમસ્કાર. જય શ્યારામ. તો બસ આ જ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ. નમસ્તે.